अरे अनोखी दीकरा पोयरी ना लगन એટલે તો મા બાપ માટે તહેવાર કહેવાય તહેવાર બેટા બહુ સુખી થજે મારી દીકરી નખન સૌભાગ્યવતી રહે હેલો લાલુ પેલું મેં પૈસાનું કહ્યું તું ને તને ના ના એવું કંઈ નથી અત્યારે તું જે કંઈ પણ આપશે એ બહુ મોટી હેલ્પ હશે ભાઈ મારા માટે અત્યારે એક એક રૂપિયો બહુ જ કિંમતી છે ભાઈ સાંજ સુધીમાં થઈ જશે ને થેન્ક યુ ભાઈ અભી તને ખબર નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું અત્યારે હું એ ફ્રેમ ઓફ માઇન્ડમાં નથી મગજમાં ક્યારેક ક્યારેક માણસે પ્રેમની પ્રેમ પણ રાખવી જોઈએ ચેન પણ લઈ અઢી તોલાનું પણ તારા માટે કંઈ પણ દાદી શું થયું મને નથી જોઈતી અભી પૈસા સોનું આ બધું કઈ જ નથી સામે તો તારા માટે જીવ પણ આપી શકે છે અરે બેનો આ શું કરો છો જલ્દી ઉતાવળ કરો હે કે ભાઈ આ તમે કઈ ઘંટીનો લોટ નથી ધરતા લગ્નની પીઠીની અડધર ધરતા છો અને એમાં થાનામાં ના કેમ બેઠેલા છો ગીત ગાવ પીઠીનું મારી પોરીના લગ્ન છે અરે દીપ્તિ તું હજી અહીંયા બેઠેલી છો અરે જા જા અનુને લઈ આવ બેટા મોડું થતું છે જા જલ્દી હા બા અને હા આવતા હાથે પછી કંકુ ચોખા હો લેતી આવજે અરે આની હોનાની બંગડી કા છે એ લાવ હા સામીની હું તારી પાસેથી પૈસા નહીં લઈ શકું તું જા પાસે ક્યાં આ રૂમમાંથી કે તારા મનમાંથી મારે અર્જન્ટ કોલ કરવાના છે હું મદદ કરું ના ના જરૂર નથી અભી એ અભી મને તારી આંખોમાં એ બધું જ દેખાય છે જે મને ગમે લો આ પણ પહેરાવજો વચ્ચે હા Thank you.
આવશે આવશે પપ્પા, આવતા જ છે. અરે ક્યારે આવશે? આપણને જયારે રૂપિયાની જરૂર હોય છે ને ત્યારે જ લોકો આવું કરતા હોય છે. આવી ગયા. અરે કેમ છે પ્રતાપભાઈ? ભાઈ તને ટાઈમની કઈ કિંમત બિંમત છે કે નહીં? અરે સોરી પ્રતાપભાઈ, હું જરા સુરત ગયો હતો ને, અને સુરતના ટ્રાફિકની તો તમને ખબર જ છે, જરા મોડું થઈ ગયું. ઠીક છે, હવે ખેતરનું શું કરવાનું? અરે હા હા, તમારું ખેતર આપણે લેવાનું જ છે ને. હા, પણ તને ખબર છે ને, મને રોકડા રૂપિયા જોઈએ છે, અને પણ આજે ને આજે. શું સવાર સવારમાં મજાક કરો છો? તમારા ખેતરની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા છે, અને એ પણ રોકડા, અને આજે ને આજે કેવી રીતે થાય? અરે ભાઈ, એટલે તો ભાવ તોડ્યો છે, અડધામાં આપું છું, 20 લાખમાં લઈ લે. ખાલી 20 લાખ? નહીં તો શું, પણ શરત એ જ છે કે મને પૈસા આજે ને આજે જ જોઈએ છે, એ પણ રોકડા. અરે પ્રતાપભાઈ, જરા વિચારવાનો, વ્યવસ્થા કરવાનો ટાઈમ તો આપો. એટલે આ ગાંડો થઈ ગયો છે કે શું? મને આજે ને આજે રૂપિયા જોઈએ છે, અને એ પણ રોકડા, એટલા માટે તો મેં ભાવ તોડ્યા છે, ને હજી તને વિચારવાનો સમય જોઈએ છે? જો ભાઈ, આજે ને આજે તારાથી રૂપિયા થતા હોય તો કે, નહીં તો રહેવા દે. નથી પ્રતાપભાઈ, ઉભા રહો, મારે તમારું આ ખેતર લેવું જ છે, પણ આમ એક દિવસમાં આટલા બધા રૂપિયા કેવી રીતે થાય ભાઈ? અલ્યા, તું તો મારી પાછળ પડ્યો હતો ને કે પ્રતાપભાઈ મારે તમારું ખેતર જોઈએ છે, બોલો એટલે રોકડા ગણી આપું. હવે શું થયું? અરે પ્રતાપભાઈ, ત્યારની પરિસ્થિતિ અલગ હતી, અત્યારની પરિસ્થિતિ અલગ છે. કોઈ પાસે આમ 20 લાખ રૂપિયા થોડા પડ્યા હોય? એ કઈ નઈ જાણું. તું મને એટલું કે, કાલ સવાર સુધી તું મને આપી શકીશ? કાલે ને કાલે તો ના થાય, એક મહિનો તો કમસે કમ લાગે. હટ ભાઈ, તારું કામ નથી આ, ચાલ રે તું. હલો શેખર. હા ભાઈ, બોલું છું. ભાઈ મારે રોકડા રૂપિયાની બહુ જ જરૂર છે, જો ને કઈ થાય તો. ના ના, એવું કઈ નથી, 2000 5000 કાંઈ પણ ચાલશે, સાંજ સુધીમાં થઈ શકશે ને ભાઈ? ઓકે ભાઈ, થેન્ક યુ. હા હા, ચાલશે ચાલશે. હા, હું તને પછી ફોન કરું, અત્યારે થોડો ઉતાવળમાં છું. થેન્ક યુ ભાઈ. અભી, આ રીતે તો મહિનો લાગશે. હું મારા બોસને વાત કરું છું ને. તારા સાહેબને? એ તારો પગાર તો સમયસર આપતા નથી, આ પૈસા આપશે? મમ્મી ટ્રાય તો કરવા દે, એમ પણ આજે એમણે મને 11 વાગે મળવા બોલાવ્યો છે, જોઈએ શું થાય છે. ભગવાન કરીને કઈ થઈ છે, પણ તને લાગે છે તારા પૈસા આપશે? હા, એટલે મળવાનું તો કયું છે. મમ્મી અત્યારે જે પણ પૈસા આપશે એ બહુ મોટી હેલ્પ હશે આપણા માટે. તમે ખેતર વેચવા કાઢ્યું છે? થશે, કંઈક ને કંઈક તો થશે. અને બોસ સાથે ખાલી વાત કરવા દે, અને બોસ જો પૈસા આપશે ને તો આપણે ખેતર નહીં વેચવા પડે. કાના, એવું જ થાય. નરસિંહ મહેતાની જેમ તારી પણ હુંડી સ્વીકારાઈ જાય. ખેલ કોની છે? પેલી કાબીની આવી હતી અહીંયા. મમ્મી એ મારી મદદ કરવા માંગે છે. આપણે એની કોઈ મદદ નથી જોઈતી, આપી દે ચેન પાછી. અરે પણ તું આટલી બધી અકળાઈ છે કેમ? આજના જમાનામાં કોઈ પોતાના ગળામાંથી ચેન ઉતારીને થોડી આપે. તેના પર ખોટો ગુસ્સો ના કર્યા કર યાર. અરે અભય, અરે વાહ, મારી બેન એકદમ સુપર્બ લાગે છે. આ ઉભી હવે આને બેલેન્સ કરીને જાય. ઓકે, થોડીક લચક સાથે ચાલ. ઓકે, અરે વાહ, એકદમ સુપર મોડલ લાગે છે. બરાબર, હાલે તારી ચેન, તારી આ ચેન મને હંમેશા યાદ રહેશે. અને હું આ મમ્મીની ચેન તે આમને આપી હતી, તો શું થઈ ગયું? એને જરૂર હતી મદદ ની તો. ના, આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે પૈસાની વ્યવસ્થા કરી લીધી તમે? થઈ જશે.